મેઘરજ ખાતે આવેલ પીસીએન હાઈસ્કૂલ હોલ ખાતે અરવિંદભાઈ પટેલ સાબરમતીના ધારાસભ્યની પ્રેરક ઉપસ્થિતિમાં નારી ગૌરવ દિવસનો કાર્યક્રમ યોજાયો. રાજ્ય સરકારના 5 વર્ષના સુશાસનના સેવાયજ્ઞના ભાગરૂપે આજે 4 ઓગસ્ટના રોજ સમગ્ર ગુજરાતમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાની મહિલાઓને લાભ આપવાનો કાર્યક્રમ મેઘરજના પીસીએન હાઈસ્કૂલ હોલ ખાતે નારી ગૌરવ દિવસના ઉજવણીના ભાગરૂપે તાલુકા કક્ષાએ યોજાયો હતો, જેમાં મેઘરજ તાલુકામાં મુખ્યમંત્રી મહિલા ઉત્કૃષ્ટ યોજના અંતર્ગત 0% વ્યાજે લોન આપી મેઘરજના 10 જેટલા પ્રત્યેક સખીમંડળને 1 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો, જેમાં મુખ્યમંત્રી ઉત્કર્ષ યોજના અંતર્ગત મેઘરજ તાલુકામાં કુલ 70 જેટલી મહિલાઓ જૂથનો વિવિધ મહાનુભાવોના હસ્તે ચેક વિતરણ કરાયો હતો, જેમાં મેઘરજ તાલુકાના મામલતદાર SH ચૌહાણ, TDO સુથાર તેમજ પૂર્વ શિક્ષણમંત્રી હિરાજી ડામોર સહિત ભાજપા જનતા પાર્ટીના અગ્રણીઓ, સખીમંડળની મહિલાઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જયદીપ ભાટિયા, ZSTV, મેઘરજ. ગુજરાતની અમારી સંવેદનશીલ સરકાર, મુખ્યમંત્રી માન્ય વિજયભાઈ, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબના 5 વર્ષ પૂર્ણ કરવા, સત્તાના 5 વર્ષ પૂર્ણ કરવા માટે જઈ રહ્યા છે ત્યારે સમસ્ત ગુજરાતના 1 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી અલગ અલગ વિભાગના પ્રજાલક્ષી કાર્યો, પ્રજાલક્ષી યોજનાઓ પ્રજા સુધી એનો લાભ લે એના માટેના અલગ અલગ દિવસના કાર્યક્રમો રાખવામાં આવે છે. આજે ગુજરાતની અંદર 4થા દિવસે નારી શક્તિ એટલે નારી ગૌરવ દિવસ તરીકે આજે યોજના અનેક યોજનાઓનું લોકાર્પણ કરવા માટે મહિલા ઉત્કર્ષ યોજના એવી અનેક એના ખાતમુહૂર્તો અને કામના લોકાર્પણ કરવામાં આવે. આજે મેઘરજ તાલુકાની અંદર જે આદિવાસી વિસ્તાર આવે છે એ વિસ્તારની અંદર ગામડાઓથી લગાવી ખેતરમાં રહેતા પરિવારો માટે, એમના બાળકો માટે જે મહિલા બાળ વિકાસ વિભાગ તરફથી જે આંગણવાડી બનાવવામાં આવે છે એમાં 3 થી 6 વર્ષના બાળકો એનો લાભ લે છે, એને સંસ્કાર ચીંધવાનું કામ અમારી સરકારના માધ્યમથી જે કરવામાં આવ્યું છે એના લોકાર્પણની અંદર આજે જે રામગઢ ગામની અંદર જે ભૂતિયા ગામની અંદર જે આજે લોકાર્પણ કરવા માટે મને જે લાભ મળ્યો છે, અહીંયા મેં અહીંયા જે આંગણવાડીની બહેનો છે એમને પૂછ્યું તો અહીંયા 36 જેટલા બાળકો આનો લાભ લે છે અને આટલી સુંદર વ્યવસ્થા મારી સરકારના અધિકારીઓ મારફતે, ચૂંટાયેલી પાંખ મારફતે જે ગ્રામ્ય વિસ્તારની અંદર પણ આજે 17 જેટલી આંગણવાડીનું જે લોકાર્પણ કરવામાં આવ્યું છે એ સરકારને